नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ऑनलाइन एजुकेशन नीलकंठ स्कूल मोरबी आप सौनु स्वागत करे छे। धोरण चार विषय कूहू एमां विद्यार्थी मित्रों पाठ्यपुस्तक में पाना नंबर 39 खोलो, तेमां पाठ नंबर 3 छे जेनुं नाम छे शंखलानी बहेन चिपली। तो विद्यार्थी मित्रों तमे शंख तो नुं नाम सांभळ्युं छे। आ शंख छे ते आपणे શંખલા આપણે ક્યાં જોવા મળે વિદ્યાર્થી મિત્રો? તો કે દરિયા કિનારે શંખલા જોવા મળે છે, એમ ચીપલી પણ ત્યાં જોવા મળે છે, એટલા માટે પાઠનું નામ બન્યું છે શંખલાની બહેન ચીપલી। શંખનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાં કરીએ છીએ? તો કે મંદિરમાં જ્યારે આરતી થાય છે ત્યારે પૂજારી છે તે શંખ વગાડે છે, ત્યારે આપણે શંખનો ઉપયોગ કરીએ છીએ અને ચીપલીમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે। હે, તમે ગામમાં જાઓ અથવા દુકાને જાઓ તો એમાં અરીસો હોય તો અરીસાની ફરતે પણ આ ચીપલી ગોઠવેલી હોય સરસ મજાને, એવા આપણને અરીસા જોવા મળે છે। તેમજ ચીપલીમાંથી હાર પણ બની શકે સરસ મજાનો અને બુટ્ટી પણ બની શકે છે, એવા અલગ અલગ ઘણા બધા કામમાં આ ચીપલીનો ઉપયોગ થાય છે, એટલા માટે પાઠનું નામ છે શંખલાની બહેન ચીપલી। હવે આપણે સરસ મજાનું એક ગીત છે, ગાઈએ એ નાનકડું ગીતડું, ગાઈએ નાનકડું ગીતડું, આપણે ગીત ગાવાનું છે વિદ્યાર્થી મિત્રો। સરસ મજાનું ગીતડું છે, ચાલો ગાઈએ। પાટીમાં મેં દરિયો દરિયો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર, બંદર ડાળી ઉપર કૂદે, ડાળીનો મેં ઝૂલો દોર, ડાળી ઝાલી પાંદડા તોડે, એ બંદરનો છાંયો દોર્યો। શું કહે છે વિદ્યાર્થી મિત્રો? મજા આવી ને કાવ્ય સાંભળવાની? ફરી એકવાર કાવ્ય ગાય, ચાલો। પાટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર્યો, બંદર ડાળી ઉપર કૂદ, ડાળીના મેં ઝૂલો દોર્યો, ડાળી ઝાલી પાંદડા તોડે, એ બંદરનો છાંયો દોર્યો। જો આ કાવ્યનું સરસ મજાનું કાવ્ય લખનાર છે જેનું નામ છે ભગીરથ બ્રહ્મભટ્ટ। કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભગીરથ બ્રહ્મભટ્ટ। શું કહે છે? જો એક આ એક બાળક છે ને સરસ મજાનું ચિત્ર દોરે છે, એક પાટીમાં, પાટીમાં શું દોરે છે? દરિયો દોરે છે અને દરિયાની વચ્ચે ટાપુ દોર્યો, શું દોરે છે? ટાપુ દોરે છે અને ટાપુ ઉપર એક મોટું ઝાડ દોર્યું ઊભું, અને ઝાડની ઉપર, ટાપુ ઉપર ઝાડ દોરે છે અને ઝાડની ઉપર એ વારી પાસે શું દોરે છે? ઝાડની ઉપર બંદર દોર્યો, ઝાડ તો દોર્યું જ છે ને, પછી બંદર દોર્યો, બંદર એટલે કે વાંદરો, ઝાડમાં કોને બેસાડે છે? તો કે વાંદરાને બેસાડે છે, અને બંદર ડાળી ઉપર કૂદે એટલે કે વાંદરો છે તે ડાળી ઉપર કૂદે છે, ડાળીના મેં ઝૂલો દોર્યો અને ડાળીએ શું કરે છે? એ ડાળીએ ઝૂલો દોરે છે, ડાળીમાં મેં ઝૂલો દોર્યો એટલે કે ડાળીમાં મેં ઝૂલો દોરી અને ઝૂલો દોરે છે ડાળીમાં, ડાળી ઝાલી પાંદડા તોડે, શું કહે છે? હવે ડાળીમાં ઝૂલો તો એને દોરી નાખ્યો, હવે ડાળી ઝાલે, વાંદરો ડાળી ઝાલે છે અને પાંદડા તોડે છે, એ બંદરનો છાંયો દોર્યો, પાંદડા દોરે એવો એને છાંયો એટલે કે પડછાંયો, વાંદરાઓ જેવો પડછાયો પડતો હોય તે પણ દોરે છે। ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ, એક બાળક છે, તે બાળક શું કરે છે? જો વિદ્યાર્થી મિત્રો, પાટીમાં દરિયો દોરે છે, દરિયા વચ્ચે ટાપુ દોરે છે અને ટાપુ ઉપર શું દોરે છે? ઝાડ, અને ઝાડની ઉપર બંદર દોર્યો, ઝાડમાં વાંદરાને બેસાડે છે, બંદર ડાળી ઉપર કૂદે છે, વાંદરો ડાળી પર કૂદે છે, ડાળીમાં મેં ઝૂલો દોર્યો, ડાળીમાં શું કરે છે? ઝૂલો દોરે છે,
ડાળી જાળી પાંદરા તોડે, શું કહે છે, ડાળી જાળી અને પાંદરા દોડતું હોય એવું ફરી પાછું શું કરે છે, ચિત્ર દોરે છે. બંદરનો મેં છાંયો દોર્યો. હવે પાંદરા તોડતો હોય વાંદરો છે, ઝાડ ઉપર ચડ્યો હોય અને પાંદરા તોડે એવો છાંયો પડછાંયો દોરે છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે ગીત ગાઈએ. પાટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર, બંદર ડાળી ઉપર કૂદે, ડાળીનો મેં ઝૂલો દોર્યો, ડાળી ઝાલી પાંદરા તોડ, એ બંદરનો છાંયો દોર્યો. જુઓ કેવું મસ્ત મજાનું ગીત છે, મજા આવી ને તમને વિદ્યાર્થી મિત્રો, કેવું સરસ મજાનું ગીત છે. જો નાનો એવો બાળક છે, સરસ મજાનું ચિત્ર દોરે છે પાટીમાં. કેવું ચિત્ર દોર્યું એને, દરિયો દોર્યો ને ટાપુ દોર્યો ને ઝાડ દોર્યું ને પછી ઝાડમાં વળી વાંદરાને બેસાડ્યો ને પછી વાંદરાને બેસી અને ડાળી ઉપર કુદાવે છે ને હવે ડાળીએ ઝૂલો બાંધી દીધો છે ને વળી ડાળી ઉપર ચડી અને પાંદરાને તોડે છે ને વળી પાંદરા તોડતો એવો વાંદરો એના એવું વળી પાછું છાંયો એનો પડછાંયો દોરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય તમારે ગુજરાતીની પાકી બુકમાં બે વાર લખી નાખવાનું છે અને પાકું કરી લેવાનું છે અને ઘરે મમ્મીને સંભળાવવાનું ગાઈને. તમે ગાઈને પાકું કરશો તો તમને યાદ રહી જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક સરસ મજાનું ચિત્ર જોવાનું છે. જુઓ ઝીણી નજરે જુઓ શું શું દેખાય છે તેના વિશે વાત કરો. કે ઝીણી નજરે જુઓ શું શું દેખાય છે તેના વિશે વાત કરો. ઝીણી નજરે એટલે કે એકદમ ધ્યાનથી આપણે જોવાનું છે અને શું શું દેખાય છે ચિત્રમાં એના વિશે આપણે ચાર પાંચ વાક્યો લખવાના છે. અહીંયા આપણને ખાલી અહીંયા લીટી આપેલી છે એમાં આપણે વાક્ય લખવાના છે. આ જો ચિત્ર છે, તમને જોયું વિદ્યાર્થી મિત્રો આ શેનું ચિત્ર છે, તો કે ઝાડનું ચિત્ર છે, એક વૃક્ષનું ચિત્ર છે, ઝાડનું ચિત્ર છે. એ ચિત્ર આપણે ધ્યાનથી જોવાનું છે. આ ઝાડનું સરસ મજાનું ચિત્ર આપેલું છે, વૃક્ષનું ઝાડ કહેતો ભલે વૃક્ષ કહેતો બે જ થાય તો સરસ મજાનું ચિત્ર દોરેલું છે તે આપણે ધ્યાનથી જોવાનું છે. અને ચિત્રમાં શું શું કહેવા માગે છે તો એક તો ચિત્ર છે, એક વૃક્ષનું ચિત્ર છે અને એ વૃક્ષ પર સરસ મજાના પાન લીલા છે. વૃક્ષના પાન કેવા છે, લીલા છે અને વૃક્ષની જે ડાળીઓ છે ને આ ડાળીઓ વૃક્ષની ડાળીઓ પર કોયલ, વિદ્યાર્થી મિત્રો તમને કોયલ બતાવું, આ કોયલ છે, કોયલ અને બિલાડી આ બાજુમાં છે, એ બિલાડી છે, આ કોયલ છે અને આ બિલાડી છે, કોયલ અને બિલાડી છે. વૃક્ષના થડ પર, વૃક્ષના થડ પરથી વૃક્ષનું આ થડ છે એના પરથી ખિસકોલી અને મકોડા, જો આ મકોડો છે ને આ ખિસકોલી છે, તે વૃક્ષ ઉપર ચડે છે. વૃક્ષના સ્થળ પરથી મકોડા અને ખિસકોલી વૃક્ષ ઉપર ચડે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, વૃક્ષની નીચે બે બાળકો છે જે ફેરફદોડી ફરે છે. આ વૃક્ષ છે એના નીચે બે બાળકો છે જે ફેરફદોડી ફરે છે. વૃક્ષની નીચે એક ગોવાળ, વૃક્ષના નીચે એક ગોવાળ ઊભો છે અને તે હાથમાં લાકડી પકડીને બે ગાયો સાથે ઊભો છે. એની બાજુમાં છે બે ગાયો છે. વૃક્ષના નીચે એક ગોવાળ હાથમાં લાકડી પકડીને બે ગાયો સાથે ઊભો છે. જોયું વિદ્યાર્થી મિત્રો, આ ગોવાળ છે હાથમાં લાકડી પકડીને, આ બે ગાયો છે અને વૃક્ષ નીચે બે સ્ત્રીઓ છે, તે વાંસની ટોપલી લઈને, જો વાંસની ટોપલી ટોપલી બનાવે છે.
વૃક્ષ નીચે બે સ્ત્રીઓ છે, વાંસની ટોપલી બનાવે છે. વાંસની ટોપલી તમે વિદ્યાર્થી મિત્રો જોઈ છે? ન જોયું હોય તો મમ્મીને કહેજો બતાવે વાંસની ટોપલી કેવી હોય. અને વૃક્ષના મૂળ પાસે નાના નાના સરસ સુંદર મજાના કાંકરાઓ સુંદર રીતે ગોઠવાયેલા છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે ફરી એકવાર સમજી લઈએ. ચિત્રમાં એક વૃક્ષ જોવા મળે છે. વૃક્ષના પાન કેવા છે? વૃક્ષના પાન લીલા છે. વૃક્ષની ડાળીઓ પર કોયલ અને બિલાડી છે. વૃક્ષના થડ પરથી મકોડા અને ખિસકોલી ઉપર ચડી રહ્યા છે. વૃક્ષની નીચે બે બાળકો ફેરફદોડી રમે છે. વૃક્ષની એક બાજુ ગોવાળ લાકડી પકડીને બે ગાયો સાથે ઊભો છે. વૃક્ષની નીચે બીજી બાજુ બે સ્ત્રીઓ વાંસની ટોપલી બનાવે છે. વૃક્ષના મૂળ પાસે નાના નાના કાંકરા સુંદર રીતે ગોઠવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ચિત્ર જોઈને ચાર પાંચ વાક્ય તમને લખતા તો આવડે ને વિદ્યાર્થી મિત્રો? તો તમારે આ પણ પાઠ્યપુસ્તકમાં હોમવર્કમાં પેન્સિલથી કરવાનું છે. તમને જેટલા આવડે એટલા વાક્ય લખવાના. ચિત્ર જોઈને તમને જેટલા આવડે ને એટલા વાક્ય લખવાના છે. ચાર આવડે તો ચાર, પાંચ આવડે તો પાંચ, એટલા વાક્ય તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના છે. ક્રમમાં એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે. અને આ કાવ્ય હોમવર્કમાં કરવાનું છે. હોમવર્કમાં પાકી બુકમાં આ કાવ્ય લખી અને પાકું કરવાનું છે. અને એને નીચે છે પ્રશ્ન છે, આ ચિત્ર જોઈને ચાર પાંચ વાક્ય લખો, તેના વિશે વાત કરો. તમારે આ પેન્સિલથી ચાર પાંચ વાક્ય જાતે લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો બાળ મિત્રો.